સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. 9મી ઓગસ્ટને યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. ત્યારથી વિશ્વભરમાં આદિવાસી લોકો તેની ઉજવણી વિવિધ રીતે કરી રહ્યા છે. વડોદરા શહેર તેમજ વડોદરાની આસપાસ વસતા આદિવાસી સમાજના લોકોએ વડોદરા ખાતે રેલી સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ વિવિધ સરકારી તેમજ ગેર સરકારી સંસ્થાઓએ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. વરસતા વરસાદમાં આદિવાસી સમાજના અગ્રણીઓ, યુવાનો, યુવતીઓ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા. નવલખી મેદાન ખાતેથી બાઇક રેલી કાઢવામાં આવી હતી. શહેરના રાજમાર્ગો પર આદિવાસી સમાજના વાદીઓ, શસ્ત્રો તેમજ વેશભૂષા સાથે મોટી સંખ્યામાં નીકળેલી આદિવાસીઓની રેલીએ શહેરીજનોમાં આકર્ષણ જગાવ્યું હતું. રેલી વાઘોડિયા રોડ ખાતે સંપન્ન થઈ હતી. વાઘોડિયા રોડ પર આવેલા હોલમાં આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા આદિવાસીઓના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત અગ્રણીઓએ આજના દિવસના મહત્વ સમજાવતા ભાષણ કર્યા હતા. આજે 9 ઓગસ્ટ યુનો દ્વારા ઘોષિત કરેલ વિશ્વ આદિવાસી દિવસ હતો. સવારે 8 વાગે અમે લોકોએ નવલખી ગ્રાઉન્ડમાંથી બાઇક રેલીનું આયોજન કરેલ હતું અને આજે આ ઝાલેરા ભવન ખાતે ત્યાં સાંસ્કૃતિક નૃત્ય અને મિટિંગ સાથે ત્યારબાદ અમે પરિવાર 4 રસ્તાથી શરૂ કરી પગપારા રેલી શરૂ કરી અને સોમા તલાવે અમે પૂર્ણ કરીશું. આ રેલીમાં અમે સાંસ્કૃતિક ઝાંકી અને દરેક સમાજના લોકો સાથે રહી અને પ્રકૃતિ બચાવના એક સારા મેસેજ સાથે અમે આ રેલીનું આયોજન કરેલ છે. એમાં તમામ ભાઈઓનો હું આભાર માનું છું. આજે વિશ્વ દિવસ દુનિયાની અંદર અલગ અલગ દેશો ઉજવાઈ રહ્યા છે, અલગ અલગ દિવસ ઉજવાઈ રહ્યા છે. એમાં ખાસ કરીને એક વિશ્વાદ્ય દિવસ 1992 ની અંદર બ્રાઝિલની અંદર 189 દેશના આગેવાનો મળ્યા. એમણે નક્કી કર્યું કે જે આદિવાસી સમાજ છે, જે જંગલમાં રહેતી પ્રજા છે, જે સમાજને બચાવી શકે છે, વિશ્વને બચાવી શકે છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે એને બચાવવા માટે આ એકમાત્ર માટે આદિવાસી સમાજ છે એને બચાવવું પડશે ત્યારે નક્કી કર્યું. અને 1993 નક્કી થયેલી યુનોની આ એક કમિટી મુજબ આ દર વર્ષે વિશ્વાદિ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દુનિયાના 189 દિવસમાં ઠેર ઠેર પોતપોતાની સંસ્કૃતિ પ્રમાણે, બોલી પ્રમાણે, પહેરવેશ પ્રમાણે બધા જ દુનિયાના આદિવાસીઓ ભેગા થઈને આ દિવસને એક વિશ્વ આદિ દિવસમાં ઉજવે છે. આ વિશ્વ આદિવાસી દિવસ એક માત્ર એક સમાજ નથી પણ દુનિયામાં વસતા 6000 આદિવાસી જે સમાજ છે, સમુદાય છે, એ બધા સમુદાય ભેગા થઈને એક આ રિપ્લાન્ટેશન અને આ વિશ્વને સંદેશો આપવા જઈ રહ્યા છે કે જે ગ્લોબલ વોર્મિંગ છે એમાં વિશ્વ આદિવાસી ભેગા થઈને અને વિશ્વના પર્યાવરણને બચાવવા માટે જે પ્રદૂષણ થાય એના માટે વૃક્ષો વાવીએ છીએ. આદિવાસી પ્રજા આ જંગલ પ્રેમી છે, એ જંગલને સાચવી રહ્યા છે, નદી પ્રેમી છે, પાણી પ્રેમી છે અને બધાને બચાવી રહી છે. અને આ દ્વારા અમે સંદેશો આપવા માગીએ છીએ કે આદિવાસી પ્રજાને જો બચાવીશું તો આપણા દેશની અને સારી રીતે આપણે બચાવી શકીશું. આજે આપણે બધા જ સમાજ, આદિવાસી સમાજ, રાઠવા સમાજ, તળવી સમાજ, ગામોર સમાજ, બધા જ સમાજ ભેગા થઈને અને એક પગપાળા રેલી કાઢીએ છીએ અને બાઇક રેલી કાઢવાય છે. જે નવલખી કમ્પાઉન્ડથી સવારમાં અમને પોલીસ પ્રશાસનને સારી અમને સહયોગ આપ્યો છે અને બાઇક રેલી પૂર્ણ થઈ આજે ઝારોલા ભવન ખાતે અમે આ નૃત્યનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ. અમારી કલાને, સંસ્કૃતિને અમે ઝાંખી આપી રહ્યા છીએ અને આ પ્રોગ્રામ પત્યા બાદ આ 9ની ઝાંખી કર્યા બાદ 9મી ઓગસ્ટની વિશ્વ ગરવા ખાતે કર્યા બાદ અહીંયાથી પગપાળા રેલી નીકળી અને ટૂંકમાં અમે સોમાતળા ખાતે પૂર્ણ કરીશું અને બધા સમાજ ભેગા થઈને